જય માતાજી મિત્રો, જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે. સાહેબ, આમ જે કાંઈ આપણે વાત કરવી છે, ખરેખર સાહેબ શ્રી રામ પ્રભુ રાવણને મારી, અને ટૂંકામાં, કારણ કે રામ કથા તો બધાએ સાંભળી છે, બધાને ખબર છે, એકડે એકથી ખબર છે, મારા કરતાં કદાચ તમને વધારે ખબર છે, પણ જ્યારે આમ રાવણને મારી અને રામ ભગવાન અયોધ્યામાં આવ્યા અને વાજતે ગાજતે જે એના કાંઈ રાજતિલક થયા હશે એને ગાદી સંભાળી છે, અને મોજથી એનું રાજકાજ હાલતું, એમાં એક દી હવારના પોરમાં બે ભાઈ આમ સરયુ નદીની માથે, સરયુ નદી સ્નાન કરવા ગયા અને સરયુ નદીના તટની માથે આમ તેમ પસાર આમ ફરે છે, નદીના પટમાં નજર નાખે પાણીના જળની હમે, અને બે ભાઈ આમ ફરે, પણ લક્ષ્મણ કાંઈ ઉદાસ હોય એવું લાગ્યું રામ ભગવાનને. લક્ષ્મણના મોરા ઉપર નજર ગઈ અને લક્ષ્મણ ઉદાસ ભાયા નદીના પટની માથે, જેની નજર છે લક્ષ્મણની, ત્યારે રામ ભગવાને પૂછ્યું, વીર લક્ષ્મણ, હા જી ભૈયા, હુકમ કરો. કે નહીં, કાંઈ નહીં ભાઈ, મને આજ તું કંઈક ઉદાસ હોય એવું દેખાય છે, શું તકલીફ છે બોલ, કઈ તકલીફ મગજને દુઃખ દઈ રહી છે? લક્ષ્મણજી મોઢો મરકાવીને કે કાંઈ નહીં વીરા, એ કે નહીં હાસુ બોલ લખન, કઈ તકલીફ છે? એ કે કાંઈ નહીં ભાઈ, નહીં બોલ, ખરેખર આજ તારા શેરાની માથે કંઈક ફેર છે. એ કે તો કહું મોટા ભાઈ, એ કે બોલ, કે તમે હું બંને મહારાજ દશરથના દીકરા? એ કે હા. તમારામાં મારામાં કંઈ ફેર નહીં, તો તમારા માતાજી કૌશલ્યામાં અને મારા માતા સુમિત્રામાં એ બે માવુમાં કાંઈ ફેર કે નહીં? તમારા ગુરુ વશિષ્ઠ અને મારા ગુરુ વશિષ્ઠ એમાં કાંઈ ફેર નહીં? તમે અયોધ્યાની માટી માથે નાનપણથી મોટા છો અને હું પણ અયોધ્યાની માટી માથે નાનપણથી મોટો છો વીરા, આમાં કાંઈ ફેર નહીં. તો હે વડીલ બંધુ, આપણે 14 વર્ષ જે વનમાં ગયા, એમાં જે તમે હાલતા અને હું તમારી હારે હાલ્યો, એમાં કાંઈ ફેર? રામ ભગવાન હસતા હસતા કે નહીં, તો મને એ વાત સતાવે છે મોટા ભાઈ, કે રાવણના અસંખ્ય બાણ તમારા માથે રાવણ પ્રહાર કરતો હો, એમાં તમને એકે બાણ નહોતું અડતું, અને મને હું મેઘનાદના બાણની સત્તા છે કે મને મોરસામાં નાખી દીધો, કાંઈ ફેર ન હોય તો મને એ બતાવો કે તમને જો રાવણના બાણ ન અડી હકતા હોય તો મેઘનાદની હું સત્તા છે કે એ મને મૂર્છામાં નાખી દે. આ સંખ્યા મને મોટા ભાઈ મગજની અંદર સતાવ્યા કરે છે, આ મને સમજાતું નથી. અને ત્યારે રામ ભગવાને હસતા હસતા કીધું, લખન, તો કે હા ભૈયા. એ કે આપણે જ્યારે વનવાસ ગયા, તો કે હા. ક્યારે? આપણા હારે જે આર્ય સુમંત હતા અને સુમંતને પાછા વળાવીને આપણે તું હું ને સીતા ત્રણને જાતા, એમાં કોઈ આશ્રમોમાં ગયા હતા? કે ભાઈ ઘણા આશ્રમોમાં તો ગયા હતા, સાધુ સંતોના આશ્રમમાં ગયેલા કે ઘણા આશ્રમોમાં ગયેલા? એ કે કેટલાક. એટલે જે લક્ષ્મણને યાદ હતું એ ગણાયું, એમાં કોઈ માતાના આશ્રમમાં ગયેલા? કે હા. કોણ? એ કે સબરી માતાના આશ્રમમાં. ઠીક છે. એણે કાંઈ આપણને આપેલું? કે હા. હું? એ કે બોર આપેલા. બોર આપેલા ને? તો કે હા. એ કે એ બોર તે ખાધા? હા. તો કે નહીં. એ કેમ? એ કે મને ભાઈ હુગ સડીથી ભીલડીનું હેઠું કેમ ખાવું? તો મેં ખાધા હા લખમણ. એ કે ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ જતા હતા, ઠળિયા નહોતા કાઢતા. એ કે તો હવે સાંભળી લે લખમણ, જે હું ઠળિયા હોતા ખાઈ જતો હો ને, એ કે અને ત્યાં નહોતા ખાધા ને? તો કે નહીં. એ જે હું ઠળિયા હોતા ખાઈ ગયો ને, એ સબરીની ભક્તિ હતી
ઈ હું એની ભક્તિ મને આપીનું ખાઈ ગયો ને એનું મને કવચ બની ગયું હતું. રાવણ એક તો હું એવા 10 રાવણ આવે ને તેનું એક પણ બાણ મને ન સબે. લક્ષ્મણ તે બોર નહોતા ખાધા, ખાધા થાય કે નહીં એના કારણે મેઘનાથનું બાણ તને અડે, નકર મેઘનાથના બાપના ભાર નહીં કે મારા વીર લક્ષ્મણને બાણ અડે, પણ તે બોર નહોતા ખાધા. નહોતા ખાધા ને તો કે નહીં. હજી લક્ષ્મણ તું આજ જે જીવાશો આ દુનિયા ઉપર એનું કારણ તને સમજાય છે કે નહીં વીરા? કે તોય સબરીને ભક્તિને પ્રતાપે હજી તું જીવાય, બોરના પ્રતાપે આજ જીવાશો. એનું કારણ એ કે હું જે ખાઈ જતો હો ને તું ને આપતો થા સબરી માતા, એ તું મને ખબર વગરના પાછળ નાખી દેતો હતો. એ આખે આખા બોર પંખી ગળી ગયા હતા અને હિમાલય માથે જઈ અને એ જે સરિકા થા ને એમાં એના ઠળિયા નીકળ્યા, ન્યાય વિગા થા. જ્યારે તને મોરસામાં પીડ્યો ત્યારે સુષણ વેદે કીધું એ કે આની ઔષધિ હિમાલયમાં છે અને તેથી હનમો જઈ અને ન્યાલી એ ઝાડ ને લાવ્યો ને આખો ડુંગરો ઉપાડી એના અંદરથી એ વેદે સુષણ વેદે એના પાંદડા તોડીને તને પાયા અને એ પીધા તારે તું ઊભો છો. એ વીરા લક્ષ્મણ આજ જો જીવતો હો ને તોય સબરીની ભક્તિને લીધે તું જીવાશો. આવું રામ ભગવાને જવાબ આપ્યો ને ચારે એને લક્ષ્મણને સમજાણું કે બરોબર છે, આને ભક્તિ કહેવાય, આને ભલા માણસ આખી જિંદગી છે ને રામ આવશે રામ આવશે રામ આવશે, મારા ગુરુના કેવું બોલવાથી આખી જિંદગી વિશ્વાસે કાઢી નાખી હોય તો સાહેબ ખરેખર આવું બનતું હોય. અને એને આપણે યાદ કરવા પડે એટલે આખી રામાયણમાં લો એનો પ્રસંગ લઈ અને તમારા સમક્ષ એટલે રજૂ કરવો પડે છે. જય માતાજી.